નમસ્તે નમસ્તે. શું નામ છે તમારું? માલાબેન. ઓકે, ક્યાં રહેવ છો તમે માલાબેન? સામે હનીપાર્ક રોડ, શાશ્વત કોમ્પ્લેક્સ. ઓકે, તમારી મુખ્ય સમસ્યા કઈ હતી? મારી મુખ્ય સમસ્યા હતી બીપી, હાઈ બ્લડ પ્રેશર. ઓકે, અને કેટલા સમયથી છે આ સમસ્યા તમને? આ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લગભગ 12 વર્ષથી છે. ઓકે, અને આના સાથે બીજી કોઈ સમસ્યા છે? હા, મને પગના ગોઠણની, પગથી નીચેના પગની, એટલા બધા દુખતા હતા એવી સમસ્યા હતી, જે હું અભિક્ષણામાં આવી અને મને એટલો બધો ફરક લાગે છે કે કોઈ હિસાબ જ નહીં. પ્લસ મને હાઈ બ્લડ પ્રેશરની જે તકલીફ હતી, ઓકે, એ તો એટલી બધી અનબિલીવેબલ, મારા માટે ઇફેક્ટિવ નીવડેલી છે. એ તમને શું બતાવું કે એકદમ મામૂલી વાત, મેં સરને કીધું સર મને હાઈ બ્લડ પ્રેશર છે. સર કીધું કે તમે સમુદ્ર સ્નાન કરો. ફર્સ્ટ ટાઈમ હું અહીં આવ્યું, મને થયું કે સર સમુદ્ર સ્નાનમાં શું હતું, હું મીઠું નાખીને નાહી લેવાનું, એવું બધું કેવું એમ. પછી થયું કે ના. સેકન્ડ ટાઈમ આવી તો સર મને મારા રિવ્યુ વિશે પૂછ્યું કે તમે સમુદ્ર સ્નાન કરો છો? નહીં સર. ઘરે જઈને થયું કે ચાલ સમુદ્ર સ્નાનનું આટલું બધું મહત્વ ડૉક્ટરો બતાવે છે તો મને એક ટ્રાય તો કરવા દે. એ દિવસે મારું બ્લડ પ્રેશર આગલા દિવસે મોયા સર પાસે ચેક કરાવી દેલી 210. જે ઘરે બીજે દિવસે સવારે મને એવું જ ફિલિંગ હતું પ્રેશરનું, તો મેં સમુદ્ર સ્નાન કર્યું. એક બાલદી પાણી લઈ એમાં 2 મુઠ્ઠી પાણી સમુદ્ર મીઠું નાખી અને મેં એનું સ્નાન કર્યું. 1 કલાક પછી અનબિલીવેબલ એટલી બધી મને ફ્રેશનેસ, એટલું બધું ફાઇન, એટલી બધી હું ખુશ થઈ ગઈ. સમુદ્ર સ્નાન આટલું બધું વિધાઉટ મની, બહુ જ ફાઇન. લાખ લાખ ધન્યવાદ અભિક્ષણા ક્લિનિકના, ત્યાં રહેલા ડૉક્ટરોના, ત્યાં રહેલી સિસ્ટરોના, મારા લાખ લાખ ધન્યવાદ. ઓકે, થેન્ક યુ. અને આ વિડીયો જોનાર વ્યક્તિને તમે શું સંદેશો આપવા માંગશો? બસ હું એ જ કહીશ કે આ યુગમાં, આટલા ફાસ્ટ યુગમાં આપણું ખાવાનું, પીવાનું, દેવાનું, બેસવાનું, ઉઠવાનું બધું એટલું બધું આપણને ગમે એ હિસાબથી આપણે કરી રહ્યા છીએ, નેચરલી કુદરતના હિસાબે નથી કરતા. તો જરૂરી છે કે અભિક્ષણાની મુલાકાત લો. અભિક્ષણા તમને બહુ જ તમારા જીવનમાં માર્ગદર્શન રૂપે તમને બહુ જ આગળ વધ, તમારા ખાસ તમારી તંદુરસ્તી માટે. જો તમે તમારા આ યુગમાં, આ ફાસ્ટ યુગમાં તમારી તંદુરસ્તી જો ઈચ્છતા હોય તો અભિક્ષણાની મુલાકાત એક વખત અવશ્ય લો, અવશ્ય લો, અવશ્ય. ઓકે, ચલો, થેન્ક યુ.